હેલો ડિયર સ્ટુડન્ટ્સ જય શ્રી કૃષ્ણ પ્રકરણ બે આથી શરૂઆત કરીએ છીએ એમાં તમારા જે સિત્તેર ટકા સિલેબસની અંદર કટ કરેલું છે એનો આપણે અભ્યાસ કરતા નથી તો પ્રકરણ નંબર બેનું નામ છે યાદત ચલ અને અસત સંભાવના વિતરણ જે નવો સિલેબસ બે હજાર અગિયાર માટે આવ્યો તેમાં અસત સંભાવના વિતરણ અંગેના દાખલા ગણવાની ના પાડી છે એટલે કે બે પોઈન્ટ એક એ અસત સંભાવના વિતરણ અંગેના દાખલા છે તો આપણે એની થિયરી પણ જોવાની નથી અને બે પોઈન્ટ એકના દાખલા પણ કરવાના નથી બે પોઈન્ટ બે અને સ્વાધ્યાય બે ચેપ્ટર પૂરું એ માટે આપણે એની જે કંઈ થિયરી છે એના જે કંઈ થોડા ઘણા સૂત્રો છે એ અભ્યાસ કરીએ અને આગળ દાખલા ગણીએ તો જોઈએ સૌથી પહેલાં યાદચ્છિક ચલ એટલે શું તો તમે પ્રકરણ એકમાં જોઈ ગયા કોઈ પણ આપણે પ્રયોગ કરતા હોઈએ સિક્કો ઉછાળવાનો પાસો ફેંકવાનો કોઈ પણ તો નિદા અવકાશ કુલ પરિણામ પાસો ફેંકવામાં એ કુલ પરિણામ છો યુના પરિણામોની સંખ્યા વાસ્તવિક સંખ્યા આર સાથે વાસ્તવિક સંખ્યા આર સાથે સંકળાયેલ હોય જોડવામાં આવે તેને યાદછીક ચલ કહે છે શું કહ્યું છે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ યુના પરિણામોની સંખ્યા વાસ્તવિક સંખ્યા આર સાથે સંકળવામાં આવે અથવા જોડવામાં આવે તેની યાદાચીક ચલ કહે છે તેને આપણે સંકેતમાં એક્સ ડેસ યુ એ યુ ઇન્ટુ આર વડે દર્શાવાય છે એક્સ લેસ યુ ઇન્ટુ આર આના વડે દર્શાવાય છે ત્યાર પછી આપણને એના ઉદાહરણ પણ આપ્યા છે કે તેમાં ઉદાહરણ પૂછે બહુ ઓછું પૂછાય છે એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે એક અઠવાડિયા દરમિયાન થતાં અકસ્માતોની સંખ્યા કોઈ કોઈ એક ચોક્કસ સ્થળનું તાપમાન વગેરે બીજો છે અસત યાદ ચલ એના બે પ્રકાર સતત ચલ તો અસત યાદ ચલ કોને કહેવાય તો યાદક્ષિક ચલ એક્સની વાસ્તવિક સંખ્યાઓની કિંમતો ગણી શકાય તેવી ચોક્કસ હોય શું કહ્યું છે ગણી શકાય તેવી ચોક્કસ હોય તેને કહેવાય અસત યાદશિક ચલ અથવા યાદચ્છિક ચલ એક્સની વાસ્તવિક સંખ્યાઓની કિંમતો અનંત ધારણ કરી શકે તેને કહેવાય અસતયાદલ સતયાદલ x એક્સની વાસ્તવિક સંખ્યાઓની કિંમતો કોઈ ચોક્કસ અંતરાલમાં હોય અંતરાલ એટલે શું બે કિંમતો વચ્ચે અંતર હું કહું ઝીરોથી નવની વચ્ચે તો ચોક્કસ અંતરાલ છે જ્યારે આમાં ચોક્કસ અંતરાલ હોતું નથી તો કોઈ બે કિંમતોની વચ્ચે હોય ઘડી શકાય તેમ હોય ધ્યાન આમાં શું કે વાસ્તવિક સંખ્યાની કિંમતો ગણી શકાય પણ કોઈ બે ચોક્કસ કિંમતોની વચ્ચે ન હોય એટલે શું કહ્યું અનંત હોય તેને શું કહેવાય અસતત અને કોઈ બે ચોક્કસ કિંમતોની વચ્ચે હોય તેને કહેવાય સતત યાદચ્છિક ચલ ત્યાર પછી આગળ જોઈએ દ્વિવિધ વિકલ્પ પ્રયોગ હવે શબ્દ પરથી જ ખબર પડે દ્વિ એટલે બે બે વિવિધ પ્રકારના વિકલ્પના પ્રયોગ હું કોઈ પણ નિદર્શ અવકાશ કરું કાચે કાતો તો એને તેને સફળતા મળે કાં નિષ્ફળતા મળે એ યાદ રાખવું તો આની અંદર તમારે સફળતા અને નિષ્ફળતાના આધારે દાખલા ગણવા પડશે અને એ જ પ્રકારના દાખલા બોર્ડમાં પૂછાશે તો દ્વિવિધ વિકલ્પ પ્રયોગ એટલે શું જે પ્રયોગનું સફળતા અને નિષ્ફળતા બે બે જ વિકલ્પ મળતા હોય તેને દ્વિવિધ વિકલ્પ પ્રયોગ કહેવાય મેં લખ્યું છે પી પ્લસ ક્યુ ઇકલ ટુ વન પી ફોર ધ્યાન રાખજો આ એક પ્રકારનું શું છે પી એ સફળતાની સંભાવના બતાવે છે અને ક્યુ એ નિષ્ફળતાની સંભાવના બતાવે છે એટલે કુલ સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય મેચ આજે જીતવાના છે એની સફળતા કેવી તો કે સિત્તેર ટકા જીરો પોઈન્ટ સાત સિત્તેર ટકા એટલે ઝીરો પોઈન્ટ સાત પણ હારવાના છે તેની સંભાવના કેવી ઝીરો પોઈન્ટ ત્રણ રૂલ કેટલું થયું એક એટલે કે હું એમ કહું કે મારી પાસે પી હોય તો ક્યુ મળી જાય કેવી રીતે મળે એ પણ સમજીએ કેવી રીતે મળે ધારો કે મારે ક્યુ શોધવા હોય તો પીની સાઈડ ચેન્જ કરો તો શું થાય વન માઇનસ પી તો ક્યુનું સૂત્ર પણ મળી ગયું ક્યુ બરાબર વન માઇનસ પી રાઈટ ત્યાર પછી બંડોલી પ્રયત્નો એટલે શું બંડોલી પ્રયત્નો કોને કહેવાય તો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત સ્મોલ એન વખત પુનરાવર્તન કરવામાં આવતું હોય તેની સફળતાની સંખ્યા અચળ હોય તેને બંડોલી પ્રયત્ન કહેવાય અચળ એટલે શું કોઈ કિંમત બતાવે કોઈ ચલ કિંમતો નહીં એક્સ વાય આર એવી કોઈ કિંમતો નહીં અચલ કિંમત બતાવે શું કહ્યું છે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું એટલે કે સફળતા કે નિષ્ફળતાવાળા પ્રયોગનું સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતો લેવું હું સિક્કો ઉછાળું અને બીજો કોઈ સિક્કો ઉછાળે એને વખત પુનરાવર્તન કરવામાં આવેલ હું ગમે તેટલી વખત સિક્કો ઉછાળું એ પણ ગમે તેટલી વખત સિક્કો ઉછાળે તેની સફળતાની સંખ્યા અચળ હોય સફળતા મળે મૂક સિક્કો ઉછાળું મળે પાંચ વખત સફળતા મળે એ સિક્કો ઉછાળે અને ચાર વખત સફળતા મળે સફળતાની સંખ્યા અચળ હોય તેને કહેવાય બંડોલી પ્રયત્ન એને રાખજો બંડોલી પ્રયત્નો ત્રિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત પુનરાવર્તન કરવામાં આવતું હોય તેની સફળતાની સંખ્યા અચળ હોય તેને બંનેલી પ્રયત્નો કહેવાય પણ પરિસ્થિતિ સેમ પુનરાવર્તન સરખી રીતે થાય પણ તમે જો દરેકમાં સફળતા અલગ અલગ મળે હું સિક્કો ઉછાળું દસ વખત સિક્કો ઉછાળું સાત વખત સફળતા મળે એ વ્યક્તિ દસ વખત સિક્કો ઉછાળે ચાર વખત સફળતા મળે મતલબ શું સિક્કો ઉછાળું હું કહું છાપ મળશે મળે પણ ખરી અથવા ન પણ મળે સંભાવના છે હવે એના ગુણધર્મો સફળતાની સંખ્યા અચળ હોય છે અગાઉથી નક્કી ના કરી શકાય પ્રયોગના અંતે ખબર પડે બંનેની પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે એટલે શું સફળતા એ નિષ્ફળતા એ અગાઉના પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી આ ખાસ ધ્યાન રાખો શું કહું છે બંડોલી પ્રયત્નમાં પરસ્પર નિરપેક્ષ છે એટલે એક વર્ગખંડમાં ભણતો એક વિદ્યાર્થી નાપાસ થાય તે એની અગાઉના ધોરણમાં ભણતો હતો એમાં કદાચ પાસ પણ થયો હોય તો એમાં આમાં નિષ્ફળતા મળી અગાઉના ધોરણમાં તેને સફળતા મળી હતી તે એ અગાઉના ધોરણ સાથે તેની સરખામણી કરી શકાય નહીં આ એ જ કહે છે ભંડોળી પ્રત તો પરસ્પર નિરપેક્ષ લેશું સફળતા કે નિષ્ફળતા અગાઉની સફળતા કે નિષ્ફળતા પર આધારિત હોતી નથી એની પર આધારિત નથી ત્યાર પછી સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી થાય सो गाइस q = 1 - p इन शॉर्ट कुल संभावना 1 था जो सफलता 0.55 मिले तो निष्फलता 0.45 मिले टोटल 1 था वो जोइए राइट ત્યાર પછી દ્વિપદી યાદચ્છિક ચલ દ્વિપદી યાદચ્છિક ચલ તો જોઈએ બર્નૂલી પ્રયોગમાં મળતી સફળતા s એટલે કે સક્સેસ નિષ્ફળતા એફ ફેલાવમાંથી સફળતાની સંખ્યા એક્સ મળે તેને ધ્રિપદી યાદચ્છિક ચલ કહે છે સફળતા અને નિષ્ફળતામાંથી સફળતાની સંખ્યા એક્સ મળે તેને ધ્વિપદી યાદચ્છિક ચલ કહે છે પણ એવું પૂછે કે ધ્વિપદી સંભાવના વિતરણ એટલે શું તો આગળ લખવાનું તથા એક્સ એ શાંત ગણમાંથી શાંત ગણ એટલે કહેવાય જીરો એક બે ત્રણ ચાર પાંચ છ એન સુધી અનંત હોય કોઈ એક કિંમત ધારણ કરી શકે તેના માટે સંભાવનાનું સૂત્ર પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સીએક્સ ઇન્ટુ પી રિસ ટુ એક્સ ઇન્ટુ ક્યુ રીસ્ટ ટુ એન માઇનસ એક્સ તેથી સંભાવના વિતરણને ધ્રિબધદી સંભાવના વિતરણ કહે છે એટલે આની અંદર બે વ્યાખ્યા થઈ ગઈ ધારો કે તમને ધ્વિબધી યાદચિત ચલની વ્યાખ્યા પૂછે તો પણ આવડે જોજો મેં સ્ટેપ બાય સ્ટેપ વ્યાખ્યા લીધી પહેલાં ત્રિવિધ વિકલ્પ પ્રયોગ લીધા એ વ્યાખ્યા ખબર પડી પછી બંડુલી પ્રવત્નો જેમાં ત્રિવિધ વિકલ્પ પ્રયોગનો ઉલ્લેખ કર્યો એ ખબર પડી કે ત્યાર પછી ધ્રિપદી યાદચીક ચલ જેમાં બંડોલી પ્રવત્નોની વ્યાખ્યા ખબર પડી ધ્યાન રાખજો તો શું કહેવા માગે બંડુલી પ્રયત્નોમાં સફળતા કે નિષ્ફળતામાંથી સફળતાની સંખ્યા એક્સ મળતી અને ધ્રિપદી યાદ ચલ કહેવાય તેમાં પણ એક્સ એ શાંત ગણમાંથી કોઈપણ એક કિંમત ધારણ કરી શકે તેના માટે સંભાવના વિતરણ સૂત્ર પી ઓફ એક્સ ઇસિકલ ટુ એનસીએક્સ ઇન્ટુ પીરીશ ટુ એક્સ એન એક્સ થાય તેથી સંભાવનાના આ વિતરણને ધ્રિપદી સંભાવના વિતરણ કહે છે હવે જે આ સૂત્ર લખ્યું છે એ સૂત્ર પરીક્ષામાં તમને આ દાખલો પૂછાશે આ રીતનો હન્ડ્રેડ હવે એને સેના વડે દર્શાવાય તો જુઓ એન એટલે બનુલી પ્રવત્નોની સંખ્યા એક્સ એટલે શું સફળતાની સંખ્યા સી એ સંચાય છે એનસીએક્સ પી એ સફળતાની સંભાવના ક્યુ એ નિષ્ફળતાની સંભાવના ધ્યાન રાખજો એક્સ સફળતાની સંખ્યા એ સફળતાની સંભાવના ક્યુ એ નિષ્ફળતાની સંભાવના બીજું એક નાનકડું સૂત્ર ક્યારેક પૂછાય છે દાખલામાં અપેક્ષિત આવૃત્તિ એટલે શું કેપિટલેન ઇન ટુ પી ઓફ એક્સ અને છેલ્લો ટોપિક જોઈએ વેરી વેરી મોસ્ટ ટાઈમ બી આ ગુણધર્મોમાંથી તમને ક્યાંક ને ક્યાંક લાભ મળશે 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 સ્કૂલની એક્ઝામમાં અને એન્યુઅલ એક્ઝામમાં દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે કયું વિતરણ છે અસતત તેના પ્રાચલ એન અને પી છે તેના પ્રાચલ શું છે એન અને પી છે તેનો મધ્યક એનપી છે તમને એવું પૂછે મધ્યકનું સૂત્ર શું તો મધ્યકનું સૂત્ર આ છે એનપી ત્રિપદી સંભાવના વિતરણ માટે તેનું વિચરણ એનપી ક્યુ છે એને એટલે કુલ સંખ્યા એ સફળતાની સંભાવના ક્યુ એ નિષ્ફળતાની સંભાવના અને પ્રમાણે વિચરણ રૂટ એનપી ક્યુ થાય દ્વિપદી વિતરણ માટે એ વિચરણ કરતાં હંમેશા કેવો હોય છે મોટો એટલે greater than NPQ એનપી ક્યુ થાય શું કીધું એનપી ગ્રેટર than એનપી ક્યુ થાય ત્યાર પછી P less than 1 હાફ તો ધન વિષમ છે તેમ કહેવાય શું કહ્યું છે પી લેસ than વન હાફ જો પી ગ્રેટર than વન હાફ હોય તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય અને p is equal to 1 હાથ થાય તો આવૃત્તિ વિતરણ સમમિત છે તેમ કહેવાય અગત્યના મુદ્દા છે કે દીકો આ ઘટનામાં પૂછે હવે તમારી સંભાવના 0.5 આવે છે માનો કે 0.4 આવે છે જે 0.5 કરતા કેવી છે નાની તો તેને કહેવાય ધન વિષમ આવૃત્તિ વિતરણ તમારી સંભાવના જીરો પોઈન્ટ પંચોતેર આવે ઝીરો પોઈન્ટ પાંચ કરતાં કેવી છે મોટી તેને કહેવાય ઋણ વિષમ આવૃત્તિ વિતરણ અને વનહાપ આવે તો સમિત કેમ કારણ કે આપણે ધોરણ અગિયારમાં ભણી ગયા હતા બંને બાજુના માપ કેવા હોય છે સરખા આને કહેવાય સમિત આવૃત્તિ વિતરણ વિષમતામાં આવતું હતું પ્રકરણ નંબર પાંચમાં આમાં શું યાદ રાખવાનું સૂત્ર પણ આવશે ગુણધર્મો પણ આવશે અસતત ધ્રિપદી વિતરણ છે તેનું મધ્યક એનપી છે તેનું વિચરણ એનપી ક્યું થાય તેનું પ્રમાણિત વિચરણ રોઢ એનપી થાય છે ધ્રિપદી વિતરણમાં મધ્ય વિચરણ કરતાં મોટો હોય છે એટલે કે એનપી ગ્રેટર એનપી થાય પી લેસ 2 વન હાફ ધન વિષમ આવૃત્તિ વિતરણ પી ગ્રેટર 2 વન હાફ વિષમ આવૃત્તિ વિતરણ પી ઇઝ ઇક્વલ ટુ વન હાફ આવૃત્તિ વિતરણ કહેવાય એક ઘણી બધી વાર પૂછાય છે કે ધ્વદી વિતરણના પ્રાચલો કયા તો એન અને પી એ ધ્વદી વિતરણના પ્રાચલો છે ઓકે તો આપણે થિયરીમાં હાલ પૂરતું આટલું કરવાનું છે અને સૂત્રો તો એક જ સૂત્ર છે ધ્રિબદી સંભાવના વિતરણનું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી એક્સ ઇન્ટુ પી રિસ ટુ એક્સ ઇન્ટુ ક્યુ રિસ ટુ એન માઇનસ એક્સ જેમાં જેમાં એન્દી સાંભળ એ બાંધુલી પ્રવર્તનની સંખ્યા એક્સ એ સફળતાની સંખ્યા પી એ સફળતાની સંભાવના ક્યુ એ નિષ્ફળતાની સંભાવના પી આપેલા હોય અને ક્યુ શોધવા હોય તો કેવી રીતે મળે તો ક્યુ બરાબર વન માઇનસ પી કરવા પડે ત્યારે આપણને મળે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર બેની અંદર આટલું કરજો નેક્સ્ટ ટાઈમ બે પોઈન્ટ બેના દાખલા આવશે એ અવશ્ય કરવાના બે પોઈન્ટ એક આપણે કરવાના નથી આપણા નવા સિલેબસ પ્રમાણે ઓકે 阿爸。